दर्शक मित्रों डेली बोडेली न्यूज़ में आप सबनु हार्दिक स्वागत करूँ छूँ महीद्दीन खत्री। दर्शक मित्रों आज बोडेली ना टीसी कापड़िया कॉलेज ग्राउंड खाते एक कार्यक्रम योजवामां आव्यो छे, जेमां आपणे छोटाउदेपुर जिल्लानुं आदिवासी समाजनुं एक गौरव अमारी साथे जोड़ायुं छे, जेमनी साथे वात करीशुं। शुं नाम छे आपनुं ने क्या क्या मेडलो आपे जीत्या छे? મારું નામ પાયલ રાઠવા છે, હું છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાંથી આવું છું। હું ધોરણ 6-12 સુધી હું મોટા ફોફડિયા ખાતે જે શ્રી સીએ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ આવી છે ત્યાં હું અભ્યાસ કર્યો છે, અને ત્યાં બહુ બધી રમત છે પણ એમાંથી હું સ્પેશિયલી તીરંદાજીને પસંદ કરી, અને તે સમયે 2010માં જ્યારથી ખેલ મહાકુંભ શરૂ થયો છે ત્યારથી હું ખેલ મહાકુંભમાં પાર્ટિસિપેટ કરી રહ્યો છું, અને ત્યાં ખેલ મહાકુંભથી પ્રોત્સાહિત થઈને હું નેશનલ અને ઇન્ટરનેશનલ રમવા ગઈ છું। તો ખેલ મહાકુંભમાં પણ મારા 25થી વધારે મેડલ છે, અને નેશનલ લેવલ પર મારો 1 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ છે। તો અને તે આ સિદ્ધિઓ પછી ગુજરાત સરકારે જે 2015માં જે એકેડમી જે સ્ટાર્ટ કરી છે ત્યાં મારી પસંદગી થઈ નડિયાદ ખાતે, અને તે પછી હું 2016માં મોંગોલિયા ખાતે રમવા ગઈ અને ત્યાં પ્રદર્શન કર્યું, તે પછી 2019માં પણ બ્રોન્ઝ મેડલ આવ્યો। તો હું એ અને હાલ અત્યારે અમે 36મેં નેશનલ ગેમ્સમાં પણ અમે પાર્ટિસિપેટ કરવા જઈ રહ્યા છીએ। તો હું આશા રાખું છું કે ગુજરાતને એમાં 36 નેશનલ ગેમ્સમાં હું મેડલ અપાવું અને ગુજરાતનું નામ રોશન કરું એવી આશા રાખું છું। સાથે જ આપણે એક બીજી પણ વાત કરીશું, જે રીતે અમારા જે આદિવાસી સમાજનું જે ગૌરવ છે તેણે ઘણા બધા જે એવોર્ડો પ્રાપ્ત કર્યા છે, તો આજે આગામી દિવસોમાં જે યુવકો છે યુવતીઓ છે તે રમતા પણ શરમાતા હોય છે, અને તેઓને તમે શું કહેશો, કયા રીતે ભાગ લેવો જોઈએ કે નહીં જવો જોઈએ? આજના સમયમાં એવું કહેવા જોઈએ કે જે શરમાઈ જશે એ તો રહી જશે। તો હું કહીશ કે ગામડાની કે સિટીની કોઈ બી છોકરીઓ અલગ અલગ તો નથી, બધી સેમ જ છે। તો તમારો જે આપણે ગામડાની છોકરીઓમાં બહુ પાવર હોય છે, તો જે આ રમતગમત થકી કે તમે કોઈ બી જે તમારી જે રુચિ હોય એમાં તમે તમારું કલા બતાવી અને આગળ આવો અને આપણા સમાજનું અને રાજ્યનું પણ નામ રોશન કરો। જી ધન્યવાદ, અમારી સાથે હતા પાયલબેન રાઠવા, તેઓએ આપણા છોટાઉદેપુર અને દેશનું નામ રોશન કર્યું છે। મહીદ્દીન ખત્રી, બોડેલી, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લાના સમાચાર જોવા માટે ડેલી બોડેલી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।